પંચમહાલથી સમાચાર, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગ લાગી। બિનઉપયોગી મકાનમાં લાગી આગ। પોલીસ સ્ટેશનમાં રખાયેલા વાહનો આગની લપેટમાં। આગ લાગવાનું કારણ અકબંધ। તો ભરૂચમાં ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી। દહેજથી ભરૂચ આવી રહેલું ટેન્કર ભડકે બળ્યું। જંબુસર ફ્લાયઓવર પર સળગતા ટેન્કરને લઈને અફરાતફરી મચી ગઈ। ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ લાગવાનું કારણ અકબંધ। सूरत में लग्जरी बस यमदूत बनीने रोड पर फरी वळी। कामरेज टोल प्लाजा थी ड्राइवर 7 થી 8 वाहनों ने उड़ावतो कामरेज सुधी आव्यो। बेना मौतनी आशंका। सूरतना रोड पर रफ्तारना राक्षस बनेला बस चालके आतंक मचाव्यो। नेशनल हाईवे 48 पर लग्जरी बस बेफाम बनी हती। कामरेज टोल प्लाजा थी ड्राइवर वाहनों ने उड़ावतो कामरेज सुधी आव्यो हतो। सूरत जिल्लाना कामरेज टोल प्लाजा पासे एक लग्जरी बसना चालके नाना मोटा 8 जेटला वाहनोने अडफेटे लीधा। कार, बाइक, रिक्शा सहित आश्रे 7 થી 8 वाहनोने अडफेटे लीधा। जेने रोड पर दबाणों दूर करवाना होय ते रीते बुलडोजरनी जेम बस चलावी रोड पर आतंक मचावता हाहाकार मची गयो। एक खानगी बस चालके भयंकर रीते बस चलावी अनेक वाहनोने लोकोने अडफेटे लीधा। टोल नाकाथी कामरेज सुधीना रोड पर आ बस चालके बेफाम रीते ड्राइविंग कर्यु। जाणे के बुलडोजरने ड्राइवरने बस चलावा आपी दीधी होय एम बेफाम बनेला चालके कार, साइकल, रिक्शा सहित अनेक वाहनोने लोकोने अडफेटे लीधा। आ बस गुंदा जामनगरथी सूरत आवी रही हती त्यारे चालके अकस्मातनी वणजार करी नाखी। अकस्मातना कारणे रोड पर वाहनोनो खडकलो थई गयो। છેલ્લે ડિવાઈડર સાથે અથડાઈને બસ ઊભી રહી ગઈ। આસપાસમાંથી સ્થાનિકો દોડી આવ્યા અને ડ્રાઈવરને પકડીને પોલીસ હવાલે કરી દીધો। આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। લોકો રોડ પર ભગવાન ભાળી ગયા હતા। લોકોનો આક્ષેપ છે કે કનૈયા ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરીનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઉડાડતો આવતો હતો। દ્વારકાના ખંભાળિયામાં પોલીસ સ્ટેશન નજીક દિલધડક લૂંટ। द्वारकाना जाम खंभाळियामां पोलीस स्टेशन नजीक दिलधड़क लूंटनी घटना बनी। एसएनडीटी सोसायटीमां अशोक गोकाणी नामना वेपारी पासेथी मोटी रकम भरेलो थेलो झूंटवी लूंटारू पलायन थई गया। एसएनडीटी सोसायटीमां वेपारीने बाइक परथी धक्को मारी लूंटने अंजाम अपायो। 2 થી વધુ આરોપીએ લૂંટની ઘટનાને આપ્યો અંજામ। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભયનો માહોલ સર્જાયો। ખંભાળિયા શહેરમાં મોડી રાત્રે વેપારી સાથે લૂંટના બનાવના પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા જિલ્લામાં આરોપીને ઝડપી લેવા નાકાબંધી કરી દેવામાં આવી। આ સાથે લૂંટારા પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસે લૂંટારુઓને પકડી પાડવા માટે તપાસ તેજ કરી છે। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને વેપારીઓના બેનર સાથે વિરોધ। કલેક્ટરને આવેદન આપ્યું। રસ્તાઓ બંધને લીધે અમારા વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા છે। ધંધો બિલકુલ છે નહીં। ઘર ચલાવ સિનિયર સિટીઝનની દવાદારૂ પણ નીકળતા નથી। ધરાકો છે બધા ડિટેલ છે। મેટ્રો બંધના લીધે લોકો આવી જ નથી શકતા ને કામ ધંધો થયા જ નથી શકતો। हमारे बाड़कों ना भणतर नु शू। मेट्रो प्रोजेक्ट चालू, काम धंधा ठप, घर खर्च केम चलावा। दिवाळी पहला हाथ में बैनर लईने वेपारीओ ने तेमना परिवारना सभ्यो कलेक्टर कचेरीए पहुंच्या। शहरना टावर रोड पर मेट्रो नी कामगीरी चाली रही है अने आ कामगीरीने लईने वेपारीओने हालाकी पड़ी रही है। વેપારીઓએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। વેપારીઓ વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓ અને તેમના પરિવારજનોએ મોરચો માંડ્યો। મોટી સંખ્યામાં વેપારીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી। વેપારીઓનું કહેવું છે કે અગાઉ વેપારીઓને જે વળતર ચૂકવવામાં આવતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે। વેપારીઓની માંગ છે કે અમારું વળતર શરૂ રાખો કાં તો સંપૂર્ણપણે રસ્તો આપવામાં આવે જેથી અમે ધંધો વેપાર કરી શકીએ। જીએમઆરસીના અધિકારીઓ સામે લાલ આંખ કરી આંખ આડા કાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો। રાજ્યના ફૂડ વિભાગે ભેળસેળિયાઓ પર બોલાવી તવાઈ 6.5 કરોડનો ભેળસેળયુક્ત જથ્થો જપ્ત। તહેવારો પર બહારનું ખાતા પહેલા સાવધાન થઈ જજો। રાજ્યમાં ભેળસેળિયાઓ પર ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે। મોટી માત્રામાં અખાદ્ય ફૂડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। દિવાળી પહેલા કરોડોનો નકલી ખાદ્ય પદાર્થ પકડાયો। 15 દિવસમાં જ 6.5 કરોડનો ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરાયો। રાજ્યમાં 15 દિવસમાં 115 જગ્યાએ દરોડા પાડ્યા। 115 દિવસમાં 32 ટન ભેળસેળયુક્ત નકલી ઘી જપ્ત કરાયું। 15 દિવસમાં 3.8 કરોડનું નકલી ઘી ઝડપાતા ખળભળાટ મચી ગયો। 233 ટન જેટલો ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત કરાયો। દિવાળી પહેલા 36 ટન મીઠો માવો ઝડપાયો। બ્રાન્ડેડ કંપનીના ડ્રાયફ્રૂટનો જથ્થો પણ જપ્ત કર્યો। અનેક નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા છે। ચકાસણી બાદ જો અયોગ્ય માલુમ પડશે તો કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ડ્રાઈવ ચાલુ રહેશે। 1 કરોડ રૂપિયા જેટલો દંડ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં સૌથી વધુ દંડ કરાયો છે। તેમજ ડીમાર્ટના ગોડાઉનમાંથી અખાદ્ય ડ્રાયફ્રૂટ જપ્ત કરાયું છે। તો તમે બજારમાંથી મળતા તૈયાર ફ્રૂટ પલ્પ ખાતા હોય તો થઈ જજો સાવધાન। રાજકોટ પાલિકાની આરોગ્ય ટીમે कोल्ड स्टोरेज में तपास करता भांडो फूट्यो छे। 1-2 नहीं 1150 किलो अखाद्य फ्रूट पल्पनो जथ्थो मळी आव्यो। कोल्ड स्टोरेजमांथी अखाद्य फ्रूट पल्प मळ्या। राजकोटमां पेडक रोड पर कोल्ड स्टोरेजमां तपास करवामां आवी। अनहाइजेनिक अने लेबल वगरनो जथ्थो मळ्यो। रविराज रेफ्रिजरेशनमांथी अखाद्य फ्रूट पल्पनो जथ्थो मळ्यो। कोल्ड स्टोरेजमां मेंगो पल्प 850, सीताफळ पल्प 250 किलो जथ्थो लेबल वगर अने अनहाइजेनिक रीते राखवामां आव्यो हतो। साथे साथे वासी अन्य फ्रूट पण मळी आव्या। विविध फ्रूट अने ज्यूस शॉपमां आपवा माटे आ जथ्थो आपवामां आव्यो हतो। तो बनासकांठा जिल्लामां फूड एंड ड्रग्स विभागे दरोडा पाड़ी डीसामांथी 3 पेढीमांथी अखाद्य घी तेलनो जथ्थो जप्त कर्यो। 28 लाखथी वधुनुं 10,638 किलो शंकास्पद घी अने तेल जप्त करी। अमर इंडस्ट्रीज, तास्यु मार्केटिंग अने डेरी प्रोडक्ट तथा वेदांत फूड प्रोडक्ट नामनी पेढीमां दरोडा पाड्या। शंकास्पद तेल अने घीना सेम्पल लई परीक्षण अर्थे मोकलाया। गोंडल यार्डमां मगफळीना थया ढगला 1300 रूपिया सुधी बोलाया भाव। राज्य में महत्वनो गणातो मगफळीनो पाक तैयार थई गयो छे। मोटा भागना यार्डमां मगफळीनी आवक शरू थई गई छे। त्यारे सौराष्ट्रना सौथी मोटा गणाता मार्केट यार्ड गोंडलमां मगफळीना ढगला थया छे। गोंडल यार्डमां मगफळीनी मबलक आवक थई छे। 60,000 थी वधु गुणीनी मगफळीनी आवक छे। 27 बिंदु मगफळीनी 1500 गुणीनी आवक थई। खेडूतोने 900 थी 1300 रूपिया सुधीना मगफळीना भाव मळी रह्या छे, ज्यारे बिंदु मगफळीना 2300 रूपिया सुधीना भाव मळी रह्या छे। સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી લઈને ગોંડલ પહોંચ્યા એટલે મગફળીની બમ્પર આવક થતાં મગફળીની હાલ આવક બંધ કરવામાં આવી છે। રવિવારથી ફરી રાબેતા મુજબ મગફળીની આવક શરૂ કરવામાં આવશે। વરસાદની આગાહી વચ્ચે યાર્ડના ચેરમેને ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અપીલ કરી છે। ખેડૂતોની સુધરશે દિવાળી, થોડા દિવસમાં સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ કરશે જાહેર। सरकारी कर्मचारियों बाद हवे खेडूतोने दिवाळी सुधरशे। सरकार टूंक समयमां खेडूतो माटे 600 करोड़नुं सहाय पैकेज जाहेर करशे। अतिभारे वरसादने कारणे राज्यना अनेक खेडूतोना पाकने भारे नुकसान थयुं छे। आ नुकसानना कारणे खेडूतोने मोटो आर्थिक फटको लाग्यो छे। आ समस्याने ध्यानमां राखीने राज्य सरकारे कृषि पैकेज जाहेर कर्युं छे, जे टूंक समयमां जाहेर कराशे। अंदाजे 600 करोड़नुं आ पैकेज खेडूतो माटे राहतरूप थशे अने ते अतिवृष्टिथी असरग्रस्त आश्रे 4 लाख जेटला खेडूतोने लाभ आपशे। ખેડૂતોના ખેતરોમાં પાકનો નાશ થયો। ડાંગર, કપાસ, મગફળી તેમજ બાગાયતી પાકોને ખાસ કરીને ભારે નુકસાન થયું। ઓગસ્ટ મહિના અને તેના પછી પડેલા વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયો। અગાઉ સરકારે જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકસાનની અંગે પેકેજની જાહેરાત કરી। જુલાઈમાં થયેલા પાક નુકસાન બદલ સરકારે ₹350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી। ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક સહાય અંગે સૂચક નિવેદન આપ્યું। કહ્યું કે ઓગસ્ટ મહિનામાં પડેલ વરસાદનો પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો, જેની સહાયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। સુરતના ઇચ્છાપોરમાં ખરાબ રોડ મુદ્દે મંત્રી મુકેશ પટેલે કરી બેઠક। 10 દિવસમાં રોડ રિપેર કરવા સૂચના। ચોમાસા બાદ સુરતના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। ખાસ કરીને હજીરા, ઇચ્છાપોર ઔદ્યોગિક વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। લોકોની નારાજગીને લઈને મંત્રી મુકેશ પટેલ અને સ્થાનિક ધારાસભ્યને સ્થળ પર જઈ નિરીક્ષણ કરવું પડ્યું। અહીં રોડ પર રાજ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને 10 દિવસમાં ખરાબ રસ્તાઓ રિપેર કરવા સૂચના આપી હતી, તેમજ બ્રિજ બનાવવા માટે હાઈવે ઓથોરિટીના રસ્તાને સુરત મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો। સુરતના હજીરાની ઇચ્છાપોર ઔદ્યોગિક વિસ્તાર, કામરેજ ગ્રામ્ય વિસ્તાર, સુરત મહાનગરપાલિકા વિસ્તાર, ઓલપાડ ગ્રામ્ય વિસ્તાર નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ હાઈવે ઓથોરિટીની હદમાં આવે છે, પરંતુ વર્ષોથી અહીં ટ્રાફિકની સમસ્યા અને સાથોસાથ હવે ચોમાસા બાદ રોડ રસ્તાની બિસ્માર સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મંત્રીએ રોડની હાલત જોઈને અધિકારીઓને અલ્ટિમેટમ પણ આપ્યું છે। 10 દિવસમાં તમામ રોડ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્રણેય વિભાગો દ્વારા સંકલન સાધી અનેક સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરાયો। ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ વધુ પ્રસર્યો। 25 ઓક્ટોબરે મહાપંચાયતનું આયોજન। સમગ્ર રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં ઇકો સેન્સિટિવ ઝોન અને ઘેડના પ્રશ્ન મામલે કિસાન કોંગ્રેસ મેદાનમાં આવ્યું। આગામી 25 ઓક્ટોબરે મહાપંચાયતનું આયોજન કરાયું છે। કેશોદ તાલુકાના બામણસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। સંયુક્ત કિસાન મોરચાના સૌરાષ્ટ્ર ઝોનના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે। કિસાન કોંગ્રેસની મહાપંચાયતમાં સંયુક્ત કિસાન મોરચાના યોગેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે, સાથે જ આ ખેડૂત મહાસંમેલનમાં બજરંગ પુનિયા પણ ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો। ગીર વિસ્તારના જૂનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં કાયદો લાગુ કરવાને લઈને ભારત સરકાર દ્વારા ગેજેટ નોટિફિકેશન જાહેર કરાયું। ત્યારે સરકારનું નોટિફિકેશન જાહેર થતાં જ ખેડૂતો, ગામલોકો, ગામના સરપંચો અને સહકારી સંસ્થાઓમાં વિરોધ જોવા મળ્યો। આજે મેંગો માર્કેટિંગ યાર્ડ તાલાલાએ પણ ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માંગ કરી। કાયદો કેન્દ્ર સરકાર પરત ખેંચે તેવો ઠરાવ કરીને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામલોકોની સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે। આણંદ ખંભાત પેસેન્જર ટ્રેન રોકી વિરોધ કરાતા 1500 મુસાફરો અટવાયા। આણંદના પીટલાદના નૂર તલાવડી નજીક વારંવાર ફાટક બંધ થતા લોકો કંટાળી ગયા છે। જ્યારે જ્યારે ટ્રેન આવે ત્યારે ફાટક બંધ થતા લોકોને બંને બાજુ કલાકો સુધી ઊભા રહેવું પડે છે। ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કંટાળેલા લોકો જ ટ્રેનના પાટા પર આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આણંદ પેટલાદ નૂર તલાવડી પાટા પર લોકો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો। આણંદ ખંભાત જતી પેસેન્જર ટ્રેનને રોકતા કલાકો સુધી ટ્રેન એક જ જગ્યાએ ઊભી રહી। પાટા પર લોકોએ હલ્લાબોલ કરતા અંદાજે 1500થી વધુ મુસાફરો અટવાયા। આ અંગે રેલવે વિભાગને જાણ થતાં તંત્ર લોકોને સમજાવવા માટે દોડતું થયું। લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા। दाहोद में दबाणों हटावा 150 दुकानों की नोटिस थी वेपारीओं में फफड़ाट। मिलकत धारकों की हालत सूड़ी वच्चे सोपारी थी। दाहोद में नकली और हुकम में रड़ियाती सांगा में बीजा दिवसे मापणी साथे नोटिसों फटकाराई है, जेमां सरकारी पड़तर जमीन में डेवलपर तमज दलालों द्वारा छेतरायेला मिलकत धारकों की हालत सूड़ी वच्चे सोपारी जेवी थई है। रड़ियाती सांगा थी नानी खरजना सीमाड़ा सुधी हाईवे ने अडीने आवेली जमीन में 150 થી વધુ દુકાનોને નોટિસ ફટકારાઈ છે। ત્યારે છેતરાયેલા વેપારીઓએ સમય માંગ્યો છે। દિવાળીના તહેવાર બાદ દબાણો હટાવાય તેવી માંગ કરી રહ્યા છે, જેથી તેમની દિવાળીમાં રોજગાર ધંધો ચાલુ રહે અને દિવાળી સારી જાય। તેમજ વેપારીઓએ સરકારી હુકમો કરનાર તેમજ અન્ય સાથે જોડાયેલા તમામ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી। સરકારી પડતર જમીનમાં દબાણકર્તાઓ દ્વારા પોલીસ અધિક્ષક કલેક્ટર પાસે પોતે છેતરાયા હોવાની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા। વેપારીઓ તંત્રને આવેદનપત્ર આપી આજીજી વ્યક્ત કરી હતી। મહત્વનું છે કે સર્વે નંબર કાગળ ઉપર બોગસ હોવાનું બહાર આવતા કેટલાય મિલકત ધારકો બરબાદ થઈ જશે, તેમાં કોઈ બેમત નથી। વડોદરામાં સુગર ફેક્ટરીનો પ્રારંભ, સિઝનમાં પ્રથમ વખત કરશે શેરડીનું પિલાણ। सीजन में प्रथमवार वडोदरा में शुगर फैक्टरी में शास्त्रोक्त विधि प्रमाण शेरडी पिलाणनो प्रारंभ करायो। सीजन शेरडी नवा पिलाण ने लई शुगर में बॉयलर प्रगटावामां आव्युं। खरजनना धारासभ्य और शुगर फैक्टरी एमडी हस्ते बॉयलर प्रगटावामां आव्युं। महत्वनुं छे के गत सीजन में अंदाजित 1 लाखथी वधु टन शेरडीनुं पिलाण थयुं हतुं, जेमां अंदाजित 83000 क्विंटल खांडनुं उत्पादन थयुं हतुं। ज्यारे चालू वर्षे 6000 एकरमा शेरडीनो ऊभो पाक नोंधायो छे। अन्य विस्तारमांथी 3000 एकर जेटलो शेरडीनो पाक पिलाण माटे आववानी शक्यता छे। हाल वडोदरा शुगर फैक्टरी में शेरडी कटिंग करवा माटे श्रमिकोनी भरती पण चालू छे। एटले 12 नवेम्बरथी वडोदराना शुगर फैक्टरी संपूर्ण रीते चालू थई धमधमती थशे। त्योहारों पहला सोनू खरीदू सपनू बन्यू, 1 लाख तरफ सोना नी चाल। सोनाना भावमां सोनेरी तेजी आवी छे। आग जड़ती तेजीथी सोनू हवे गरीब अने मध्यम वर्ग माटे खरीदवू सपनू बनी गयुं छे। सोना अने चांदीना भावमां सतत तेजीनो माहोल जोवा मळी रह्यो छे। 10 ग्राम सोनाना भाव वधु ₹450 उछळीने ₹79850 थी नवी ऊंचाईए पहोंची गया छे। ज्वेलर्स अने स्टॉकिस्ट तरफथी व्यापक प्रमाणमां खरीदी नीकळता किंमतमां तेजीनो माहोल जोवा मळ्यो। अलबत्त चांदीना भावमां एकंदरे स्थिर वलण रह्युं छे। 1 किलो चांदीनो भाव ₹95,000 सुधी पहोंची गयो छे। अमेरिकामां बोन्डनी यील्ड एटले के उपजमां नबળી સ્થિતિ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તેવો આશાવાદ છે। સાથે સાથે ભૂરાજકીય અસ્થિરતા વચ્ચે બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ફુગાવોમાં ઘટાડો થવાને લીધે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી મહિનામાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સંકેત પાઠવ્યા છે। આ તરફ દિવાળી સહિતના તહેવાર અને લગ્ન પ્રસંગની ખરીદીના કારણે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે। પુષ્ય નક્ષત્રની ખરીદી પહેલા કમરતોડ ભાવ થતા સોનું ખરીદવું હવે સપનું જોવા બરાબર થઈ ગયું છે। પુષ્ય નક્ષત્ર સુધી 1 તોલા સોનાનો ભાવ 85000 થવાની શક્યતા છે। ચાંદી 1 લાખને પાર કરે તેવી શક્યતા છે। સોના ચાંદીના ભાવ 7મા આસમાને પહોંચતા સુરતની બજારમાં મંદી છે। ભાવ વધારાને કારણે જ્વેલર્સના ગ્રાહકો ઘટ્યા છે। सूरतना पोश विस्तार में करोड़ों की चोरी, नौकरे जात फेरो कर्यानी आशंका। सूरत में तस्करो बेफाम बनी गया है। पुलिस की कोई धाक न होय तेम घरफोड़ चोरी की घटनाओं वधी रही है। आ वखते तस्करोए सूरतना पोश विस्तार ने निशान बनाव्यो। सूरतना पोश विस्तार में फ्लेट में करोड़ों रूपिया की चोरी की घटना सामे आवता पुलिस दौड़ती थई गई हती। घर मालिक बहार गया होवाथी नौकरे हाथ फेरो कर्यो होवानो आरोप लाग्यो। घटना की जाण थतां ज पुलिस काफलो घटना स्थले पहोंची गयो छे। उमरा पुलिसे तपास आरंभी दीधी है। सूरत पुलिस द्वारा एक अभियान की शुरुआत करी है, जेमां पुलिस कमिश्नरे लोकोने सूचना आपी है कि दिवाड़ी में बहार जाओ तो पुलिस ने जाण करवी। उपरांत घरघाटी के नौकर की संपूर्ण विगतो पुलिस ने आपवानी रहेशे। केटलानी चोरी थई छे ते साचो आंकड़ो सामे आव्यो नथी, परंतु नौकर शंकाना दायरामां छे। थानमा 70 वर्षनी सगीरा पर दुष्कर्म, 8 शख्सोए 7 मास अलग अलग जगह दुष्कर्म आचर्यो। गुजरात में एक बाद एक दुष्कर्म की घटनाओं जोवा मळी रही है, जेमां वधु एक घटनानो उमेरो थयो छे। सुरेन्द्रनगरना थानगढ़मां रहती एक सगीरा पर 8 शख्सोए छेल्ला 7 महीना दरमियान अलग अलग स्थलों पर दुष्कर्म आचर्यानी फरियाद नोंधाता चकचार मची है। पीड़िता की माता द्वारा कुल 8 लोगों सामे फरियाद नोंधावाता पुलिसे गुनो नोंधी वधु तपास हाथ धरी है। आरोपीओ द्वारा पीड़िता ने अलग अलग समय अने स्थळे धमकी आपी लई जई दुष्कर्म आचरवामां आव्युं होवानुं जाणवा मळ्युं छे। दुष्कर्म मामले पुलिस द्वारा थानगढ़मां गामे रहता अजय भरवाड़, अजय अलगोतर, शैलेष अलगोतर, ध्रुव चावड़ा, कौशिक उर्फे लालो, हरेशभाई गोस्वामी, विजयसिंह सोलंकी ने दर्शन सदादिया अने मददगारी करनार काना उर्फे हरी सामे गुनो नोंधवामां आव्यो छे। पुलिस द्वारा एक आरोपी ने झड़पी लेवामां आव्यो छे, ज्यारे बाकीना 7 आरोपीओने झड़पी लेवा पुलिस द्वारा अलग अलग टीमों बनावी तपासनो धमधमाट शरू करवामां आव्यो छे। अंबाजी में हत्यानो आरोपी 15 वर्षीय पकड़ायो। अंबाजी पुलिसे हत्याना आरोपी ने 15 वर्षीय पकड़ी पाड्यो छे। 2009 में अंबाजी पुलिस स्टेशन विस्तारना कोटेश्वर हद में 3 ईसमोए एक व्यक्तिनी हत्या गुनाने अंजाम आप्यो हतो, जेमां पुलिसे 2 आरोपीओने झड़पी पाड्या, जेमां एक मुख्य सूत्रधार गणाता आरोपी 2009 थी फरार हतो ने पुलिस सतत तेनी शोधमां। त्यारे अंबाजी पुलिसने मळेली बातमीना आधारे हत्याना आरोपी रमेश परमार उमर वर्ष 36नो राजस्थानना उदयपुर जिल्लामां कोटड़ा विस्तारमां रहता होवानी बातमी मळी हती। अंबाजी पुलिसे सदर आरोपी रमेश परमारने कोटड़ा गामेथी पकड़ी पाडवामां सफळता मेळवी छे। दिशामां संभळाशे सिंहनी गर्जना, बनशे गुजरातनुं सौथी मोटुं प्राणी संग्रहालय। उत्तर गुजरात ने सौथी मोटी भेट मिली है। हवे बनासकांठा पंथक में पण डाला मत्थरनी डणक संभळाशे। बनासकांठा ने डीसा में राज्यनुं सौथी मोटुं प्राणी संग्रहालय बनावानुं छे। अहीं अमदावादना काकरियामां आवेला प्राणी संग्रहालय करता पण मोटुं संग्रहालय बनावानुं छे। वन विभाग द्वारा प्राणी संग्रहालय ने लईने सैद्धांतिक मंजूरी आपी देवामां आवी छे। 450 वीघा जमीन में राज्यनुं सौथी मोटुं संग्रहालय बनावानुं छे। विश्व कक्षाए जेनी नोंध लेवाय तेवुं ₹300 करोड़ना खर्चे प्राणी संग्रहालय बनवानुं छे। महत्वनी वात ए छे के नडाबेटथी अंबाजीनी टूरिज्म सर्किट में डीसा ઝૂઓલોજિકલ પાર્કનો સમાવેશ કરવામાં આવશે। જૂના ડીસાથી વાસણા રોડ પર આ પ્રાણી સંગ્રહાલય બનવાનું છે। ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે કરી હતી સરકારની રજૂઆત। આ સાથે પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદમાં શરદ પૂનમે દૂધ પૌવા નહીં, લોકોએ આરોગ્યું ઊંધિયું। शरद पूर्णिमाए सामान्य रीते अपने दूध पौवा और खीर खावानी परंपरा है, परंतु बोटाद जिल्ला में लोग दूध पौवा नहीं परंतु ऊंधिया की जायफत उड़ावे छे। अहीं ठेर ठेर विशेष मंडपों और स्टोल उभा करी ऊंधियानुं वेचाण कराय छे। बोटादना लोकोए परिवार साथे ऊंधिया की जायफत माणी हती अने शरद पूर्णिमानो तहेवार उजव्यो हतो। मोंघवारीनी साथे साथे ऊंधियाना भावमां पण वधारो जोवा मळी रह्यो छे। जुदी जुदी जग्याए 150 થી 250 रुपये किलो ऊंधियानो भाव जोवा मळ्यो हतो। जिल्ला में ठेर ठेर होटल रेस्टोरंट फरसाणनी दुकाणों सहित अनेक जग्याए विशेष मंडपों और स्टॉल उभा करी ऊंधिયું શાકનું વેચાણ કરાયું। લોકોએ મોંઘવારીની ચિંતા કર્યા વગર હર્ષ અને ઉલ્લાસ સાથે અને ઉમંગ સાથે ઊંધિયાની શાકની જાયફત માણી પરંપરાને જાળવી શરદ પૂર્ણિમા ઉજવી। રાજકોટમાં દિવાળી પહેલા માટીના દીવડાઓની ડિમાન્ડ, રાજકોટના દીવા પણ દેશભરમાં અજવાળું પાથરી રહ્યા છે। દિવાળી એટલે કે રોશનીનો પર્વ અને રોશનીનું પ્રતીક એટલે દીવો। ચાઇનીઝ દીવાની ધૂમ વચ્ચે આજે પણ દિવાળી પર માટીના દીવડાઓની માંગ યથાવત છે। ઘનઘોર અંધારામાં પણ અજવાળું પાથરતા રાજકોટના દીવા દેશભરમાં અજવાળું પાથરી રહ્યા છે। રાજકોટમાં કારીગરો દ્વારા અવનવા અને અતિ આકર્ષક દીવાઓ બનાવવામાં આવી રહ્યા છે। આ દીવા બનાવવા માટે કારીગરો તનતોડ મહેનત કરે છે જેથી ગ્રાહકોને આકર્ષી શકે। આ દીવડાઓ ₹1 થી લઈને ₹25 સુધીની કિંમતના વેચાઈ રહ્યા છે। માટીના દીવડાઓ ચાઇનીઝ દીવાઓને પણ પાછળ રાખી રહ્યા છે। જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલની અપીલ કરવામાં આવી છે ત્યારથી ચાઇનીઝ દીવાઓનું સ્થાન રાજકોટમાં બનતા દીવાઓએ લઈ લીધું છે। માટીના દીવડા બનતા વેપારીઓનું કહેવું છે કે પ્રધાનમંત્રીની અપીલ બાદ દીવાઓના વેચાણમાં અનેક ગણો વધારો થયો છે। ઘણા લોકોને નવી રોજગારી પણ મળી રહી છે। 3 વર્ષ પહેલા રાજકોટના દીવા બનાવતા કારખાનામાં માંડ 10 લાખ દીવાઓ વેચાતા, જોકે હવે 25 લાખ જેટલા દીવાઓ વર્ષ દરમિયાન વેચાઈ જાય છે। દીવા બનાવતા આ કારખાનામાં પહેલા 10 જેટલા કારીગરો કામ કરતા, હવે 25 જેટલા કામદારો કામ કરી રહ્યા છે। ગુજરાત ઉપરાંત દેશના અલગ અલગ 10 રાજ્યમાં પણ આ દીવડાઓ જઈ રહ્યા છે। પહેલા માંડ 4 થી 5 પ્રકારના દીવડાઓ બનતા હવે એમના બદલે આશરે 20 થી 25 પ્રકારના દીવડાઓ બની રહ્યા છે।